હેલો ફ્રેન્ડ્સ, બીજો વિડીયો છે એ જ પાઠનો કન્ટિન્યુ જ કરું છું, પણ થોડુંક કામ આવી ગયેલું હતું. એટ ધ અધર રેસ્ટોરન્ટ હી હેડ ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓન ધ બિલ. જ્યારે બીજી રેસ્ટોરન્ટમાં પૂછે છે, વેલેન્ટીન જાય છે અને પૂછે છે, ત્યારે એને જાણવા મળે છે કે એના બિલની જે અમાઉન્ટ હતી, રકમ હતી, એ વધારી નાખવામાં આવેલી છે. એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી, અને નક્કી કરેલી રીતે જ એના જે બારી હતી કાચની, એને તોડી નાખવામાં આવેલી છે. ડેલિબરેટલી એટલે ઇન્ટેન્શનલી, નિર્ણય સાથે. ઇવેન્ચ્યુઅલી વેલેન્ટીન ઇઝ લેડ ટુ હેમ્સ્ટેડ હીથ, અને પરિણામ સ્વરૂપે, ઇવેન્ચ્યુઅલી એટલે પરિણામ સ્વરૂપે, વેલેન્ટીન છે એને હેમ્સ્ટેડ હીથ સ્થળ છે એની લીડ મળે છે, એની તરફ જવાની પ્રેરણા મળે છે. હેમ્સ્ટેડ હીથ છે એક લંડનનો વિસ્તાર છે. ધેર હી ફાઇન્ડ્સ ધ સિમ્પલ લુકિંગ પ્રેસ્ટ અલોંગ વિથ અનધર મેન. એ જ્યારે ત્યાં પહોંચે છે, હેમ્સ્ટેડ હીથ નામનો એક બગીચો ત્યાં આવેલો છે, એ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે એને એક સામાન્ય દેખાવવાળો સાધુ બીજા માણસ સાથે દેખાય છે. વેલેન્ટીન ઇઝ શ્યોર દેટ ધ મેન ઇઝ ફ્લેમ્બો, અને આના ઉપરથી વેલેન્ટીન છે એને ખબર પડી જાય છે કે જે બીજો માણસ રહેલો છે એ ફ્લેમ્બો જ છે, ચોર જ છે. વેલેન્ટીન એન્ડ ટુ ઓફિસર્સ ફોલો હિમ. વેલેન્ટીન એના બે ઓફિસર્સની સાથે એને પીછો કરે છે. એન્ડ ઓવર હિયર ધ ફોલોવિંગ કન્વર્સેશન બિટવીન ધેમ, અને અહીંયા એક ઝાડની પાછળ સંતાઈ જાય છે ત્રણેય જણા. અને આ જે બે પ્રિસ્ટ હોય છે, બંને સાધુના કપડાં પહેરેલા હોય છે, એ પ્રિસ્ટના કપડાવાળા માણસોની વચ્ચે જે કન્વર્સેશન થાય છે, સંવાદ થાય છે, અહીંયાથી છુપાઈને સાંભળે છે. હવે એમાં એક છે મિત્રો, એ ફ્લેમ્બો છે કે જે ચોર છે, જેણે બ્લુ ક્રોસ ચોર્યો હતો, અને બીજો છે એ છે ખરેખર સાધુ હોય છે, ફાધર બ્રાઉન. એની બંનેની વચ્ચેનો સંવાદ છે એ આપણે શરૂ કરીએ. ધેન વિથ બ્રો સ્ટીલ બેન્ટ એન્ડ વિધાઉટ ચેન્જિંગ બાય ધ ફેઇન્ટેસ્ટ શેડ ઓફ હિઝ એટીટ્યુડ ઓર વોઇસ, ફ્લેમ્બો સેડ. અને પછી પોતાની બ્રો એટલે આઈબ્રો છે એ બેન્ટ રાખીને, વાળેલી રાખીને, અને પોતાના જે ધીમામાં ધીમા એટીટ્યુડવાળા અવાજ સાથે, એમાં કોઈ પણ પ્રકારના ચેન્જ કર્યા વગર ફ્લેમ્બો છે એ બોલે છે, જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફાયર ક્રોસ નાવ. એ બીજા પ્રિસ્ટને કહે છે, જે ખરેખર ફાધર બ્રાઉન છે, એને કહે છે કે જરા પણ વાર કર્યા વગર મને તે બ્લુ ક્રોસ છે એ આપી દે. સેફાયર ક્રોસ એટલે બ્લુ કલરનો હોય સેફાયર. વી આર ઓલ અલોન હિયર, આપણે અહીંયા એકલા જ છીએ. એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પીસીસ લાઇક અ સ્ટ્રો ડોલ, અને હું તને જાણે કે ભૂંગળીમાંથી બનાવેલી ઢીંગલી હો એવી જ રીતે તારા નાના નાના કટકા કરી નાખીશ, કારણ કે આપણે બંને અહીંયા એકલા જ છીએ. જો તું મને નહીં આપતો, હું તારા તને ફાડી નાખીશ, તારે ટુકડે ટુકડા કરી નાખીશ. ધ કામ વોઇસ એન્ડ એટીટ્યુડ એડેડ અ સ્ટ્રેન્જ વાયોલન્સ ટુ ધેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ. હવે જે અત્યાર સુધીનો ધીમો અવાજ હતો અને સાવ સરળ એટીટ્યુડ વલણ હતું, એના અવાજથી વિપરીત જઈને ફ્લેમ્બો છે એ આપે છે, પોતાના અવાજમાં શોકિંગ ચેન્જ કરી દે છે, એકદમ આશ્ચર્યજનક બદલાવ એની સ્પીચમાં આવી જાય છે. બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્ન્ડ ઇઝ હેડ સ્લાઇટલી, પણ આ સાંભળીને જે બીજો પ્રિસ્ટ હોય છે, બીજો સાધુ હોય છે, એ પોતાનું માથું જરાક હલાવે છે. હી સ્ટીલ સીમ ટુ હેવ અ સમવોટ ફુલિશ ફેસ ટર્ન ટુ ધ સ્ટાર્સ, એનો જાણે કે મૂર્ખાઈ ભરેલો ચહેરો છે એ પોતે તારાની તરફ ફેરવે છે. મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ, એનું વર્તન એવું હોય છે કે જાણે એણે ફ્લેમ્બોએ જે ધમકી આપી જે સમજાણી નથી, ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર, અને કદાચ એવું હોય કે તેને મળેલી ધમકીથી એ થંભી ગયો હોય, જડ થઈ ગયો હોય, એને ખબર નથી પડતી કે એને શું રિસ્પોન્સ આપવો, એટલે એ ડરથી જાણે કે થીજી ગયો હોય એવી રીતે કાંઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર ત્યાં ઊભો રહી જાય છે. યસ, સેડ ધ ટોલ પ્રિસ્ટ ઇન ધ સેમ લો વોઇસ, ફરીથી ફ્લેમ્બો પોતાના ધીમા અવાજમાં બોલે છે, હા આપી દે. એ ઊંચો હોય છે ફ્લેમ્બો અને પોતે એકદમ ધીમા અવાજમાં એને કહે છે કે હા.
એન્ડ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર યસ આઈ એમ ફ્લેમ્બો. અને પછી પોતાની જાત છે એ દેખાડે છે, પોતાનો પરિચય આપે છે અને કહે છે કે હા હું જ ફ્લેમ્બો છું. ધેન આફ્ટર અ પોઝ હી સેડ, અને પછી એક પોઝ લીધા પછી, વિરામ લીધા પછી કહે છે કમ ગીવ મી ધેટ ક્રોસ, અહીંયા આવ અને મને એ ક્રોસ આપી દે. નો સેડ ધ અધર એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ. બીજો જે સાધુ હોય છે, જે નીચો હોય છે, એકદમ વ્યવસ્થિત હોય છે અને મૂર્ખાઈ ભરેલો એનો ચહેરો લાગતો હોય છે, એ સાધુએ ના પાડી દે છે અને એના જવાબમાં એકદમ વિચિત્ર અવાજ આવે છે. ટુ ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લીન્ડ બેક ઇન હિઝ સીટ એન્ડ લાફ્ડ લો બટ લોંગ. એનો જ્યારે જવાબ સાંભળે છે ત્યારે પોતાની જાતને મહાન ચોર સમજનારો ફ્લેમ્બો છે એ પાછળની તરફ ઝૂકે છે, ધીમે પણ લાંબુ લાંબુ હસે છે. નો હી ક્રાઇડ, અને એ જોરથી બૂમ પાડે છે, નહીં આપે. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, મને નહીં આપે. યુ પ્રાઉડ પ્રિસ્ટ, અભિમાની સાધુ, તું મને ના પાડે છે. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, મને નહીં આપ. યુ લિટલ ફુલિશ મેન, અરે મૂર્ખા માણસ. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, શું મારે તને કહેવું જોઈએ કે તું શું કામ મને નહીં આપે? બીકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પોકેટ. એનું કારણ એ મને ખબર છે કે તું મને શું કામ નહીં આપે, કારણ કે મારા પોકેટમાં અત્યારે એ જ વસ્તુ છે. શું? તો કે જે ક્રોસ છે એ જે એકદમ હીરા જડેલો સેફાયર વાળો બ્લુ કલરનો ક્રોસ છે એ મારા જ પોકેટમાં છે. ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ, આર યુ શ્યોર? આ સાંભળી અને જે નાનકડો નીચો પ્રિસ્ટ હોય છે એ એમ પૂછે છે કે તને ખરેખર ખાતરી છે કે એ તારા ખીચામાં છે? ફ્લેમ્બો યેલ્ડ વિથ ડિલાઇટ. ફ્લેમ્બો છે એ એકદમ આનંદથી, જાણે કે જીતી ગયો હોય એવી એટીટ્યુડમાં બૂમ પાડે છે, માય ગુડનેસ યુ, યસ યુ ટર્નિપ, અરે મૂર્ખા, તને ખબર નથી પડતી મારા ભગવાન, તું તો હાવ મૂર્ખો છો. આઈ એમ ક્વાઇટ શ્યોર, મને ખાતરી જ છે. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. મારામાં એટલી સમજ તો છે જ, મારામાં એટલી સેન્સ તો છે જ, એટલી બુદ્ધિ તો છે જ કે હું જે સાચું પાર્સલ છે એનું ડુપ્લિકેટ પાર્સલ બનાવી શકું. નાવ માય ફ્રેન્ડ યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ. હવે તારી પાસે છે ને મૂર્ખા, એ તો બનાવટી છે, ડુપ્લિકેટ છે, ખોટું છે. એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ, અને મારી પાસે જે છે ને એ જ ખરેખર બ્લુ ક્રોસ છે, સાચો હીરા જડેલો અને અતિ કિંમતી. એન્ડ એન ઓલ્ડ ટ્રીક, ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક. અને પછી એ જે બીજો સાધુ હોય છે એનું નામ બોલીને કહે છે કે બહુ જૂની કરામત છે ફાધર બ્રાઉન, ખૂબ જ જૂની કરામત. યસ સેડ ફાધર બ્રાઉન, યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર. અને ફાધર બ્રાઉન એનું સાંભળી અને કહે છે કે હા સાચી વાત છે તારી, મેં પણ એના વિશે સાંભળેલું છે. આટલું રાખીએ છીએ મિત્રો, કાલે આપણે એનો બીજો ભાગ જોઈશું.